નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે અપડેટ વિડિયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઇડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પીપાની તમામે તમામ ડિટેલ જોઈ હતી, કઈ રીતે ફોર્મ ભરવું પડે એનો લાસ્ટ ઇયરનો વિડિયો અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ ભરી દીધા છે, જેના કોઈ ડાઉટ હતા અને ક્વેશ્ચન હતા ખાસ કરીને પ્રિપેરેશન માટે અને ક્વેશ્ચન પેપર પ્રિવિયસ યર વાળા સ્પીપરના ક્યાંથી ડાઉનલોડ કરવા, એ બધા ક્વેશ્ચન આન્સર હું તમને આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર ડિટેલમાં આપવાનો છું. વધારે ડિટેલમાં વિડીયો ઓલરેડી અવેલેબલ છે, લાસ્ટ ટુ લાસ્ટ યર સ્પીપા પ્રિપેરેશન માટે છે ને બુક લિસ્ટ સાથે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. આજના વિડીયોમાં હું તમને ખાલી ઓવરવ્યૂ જણાવવાનો છું, કારણ કે પ્રિપેરેશનમાં કોઈ ડિફરન્સ નથી. યુપીએસસીની જે પ્રિપેરેશન છે સેમ પ્રિપેરેશન સ્પીપામાં છે રહેશે, કારણ કે પ્રિલિમ્સનો સિલેબસ બંને માટે સેમ છે, ડિફિકલ્ટી લેવલ સેમ છે. ખાલી એક ડિફરન્સ જે હોય છે એ હોય છે ક્વેશ્ચન પેપરનો. યુપીએસસીનું ક્વેશ્ચન પેપર પ્રિલિમ્સનું ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે, જ્યારે સ્પીપાનું ગુજરાતી અને ઇંગ્લિશમાં આવશે. અને સ્પીપાનું જે મેન છે મીડિયમના પણ ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આવેલા હતા કે ભાઈ સ્પીપા એક્ઝામ આપણે કયા મીડિયમની અંદર આપી શકીએ છીએ. તો સ્પીપા એક્ઝામ ગુજરાતી અને ઇંગ્લિશ બે મીડિયમની અંદર આપણે આપી શકીએ છીએ. તો ગુજરાતીમાં તમે તૈયારી કરતા હોય તો પણ વધારે સારું અને ઉપયોગી તમને નીવડશે. તો આજે આપણે ડિટેલ ઇન્ફોર્મેશનની અંદર ડિસ્કશન કરશું, સ્પીપાની પ્રિપેરેશન કઈ રીતે કરવી, કયું મટીરિયલ વાપરવું, કયા ટોપિકને વધારે ભાર આપવો, કયું મટીરિયલ યુઝ કરીને બહુ ઓછા સમયમાં, મતલબમાં તમે જો હમણાં જ ફોર્મ ભર્યું છે અને થોડાક જ સમય બાદ એક્ઝામ છે, તો એક્ઝામ માટે પ્રિપેરેશન થઈ જાય એવું કંઈક કરવું હોય, અથવા માર્ક સ્કોર કરી શકાય એવું કરવું હોય તો શું કરી શકાય, એની ચર્ચા આપણે આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, માહિતી ડિટેલમાં જોઈએ પહેલા. જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. બીજી વસ્તુ, હું તમને જે માહિતી આપું છું એ માહિતીની અંદર તમારા કોઈ પણ ડાઉટ, કોઈ પણ ક્વેશ્ચન, મૂંઝવણ જો સોલ્વ થતી હોય અને તમને આ માહિતી ગમતી હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરો, જેનાથી અમારું મોટિવેશન જે છે એ આવશે અને અમને આવા લેક્ચર બનાવવા માટે વધારે પ્રેરણા મળશે. અને બીજું, આ માહિતી એવા વિદ્યાર્થીઓ સાથે શેર કરો, તમારા મિત્રો સાથે, રિલેટિવ સંબંધીઓ સાથે, કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા એના પણ કંઈક નવી જાણકારી મળે અને એની પ્રિપેરેશનને યોગ્ય દિશા મળે અને એને ઉપયોગી થાય. અને આની સિવાય તમને કોઈ પણ દેશ દુનિયા કે અન્ય કોઈ પણ એવા ક્વેશ્ચન હોય, ભલે તમે એજ્યુકેશન સિસ્ટમમાં હો કે ના હો, તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, તો એ માહિતી પણ આપણે ડિસ્કશન કરશું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં મેં તમને જનરલ એક ડિસ્કશન કરી હતી, કોઈ પણ એક્ઝામની તૈયારી તમારે કરવી હોય તો સૌથી પહેલાં તમારી પાસે જે માહિતી હોવી પડે એ માહિતી છે કે કોઈ પણ એક્ઝામની એક્ઝામ પેટર્ન તમને ખબર હોવી પડે, જેને આપણે એક્ઝામ પેટર્ન ગુજરાતીમાં કહીએ છીએ, પરીક્ષા પદ્ધતિ. તો પરીક્ષા પદ્ધતિની ચર્ચા મેં તમને લાસ્ટ ટાઈમ ડિટેલમાં કરી હતી કે બે તબક્કામાં પરીક્ષા રહેશે. પ્રથમ તબક્કો જે છે એ તમારી સામે છે, જેમાં એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો હશે. બીજા તબક્કામાં તમારે નિબંધ લખવાનો છે, એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરી. આમાંથી ટોટલ 300 માર્ક્સ, નિબંધના 100 માર્ક્સ, એવી રીતે 400 માર્ક્સનું ટોટલ મેરિટ બનશે. એમાંથી તમારા જેટલા પણ માર્ક્સ તમે સ્કોર કરશો એ પ્રમાણે તમારે મેરિટ લિસ્ટમાં નામ આવશે. મેરિટ લિસ્ટ પ્રમાણે એમના જે સેન્ટર છે અમદાવાદથી લઈને અન્ય જે સેન્ટર, એમાં તમને એડમિશન મળશે. તમને એની અંદર જે કોચિંગ છે પ્રોવાઈડ કરવામાં આવશે. કોચિંગનું મીડિયમ મેં તમને કીધું છે ઇંગ્લિશ અને હિન્દી હશે. જો તમે ગુજરાતી પણ તૈયારી કરીને એમાં જાઓ છો, ભલે કોચિંગ તમને ઇંગ્લિશ કે હિન્દીમાં મળે, પણ તમે જે આન્સર રાઇટિંગ કરશો મેન્સ ગુજરાતી, એનું તમને પ્રોપર ગાઈડન્સ મળશે, ટિપ્સ મળશે જે તમને આગળ હેલ્પફુલ થશે. પ્લસ ઇન્ટરવ્યૂ માટે પણ ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવશે. મોક ઇન્ટરવ્યૂ થશે હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એ કરી શકાય છે, પણ વિદ્યાર્થીઓને મેં પહેલેથી સલાહ આપી છે કે મોક ઇન્ટરવ્યૂ આપો, એ પણ હિન્દીમાં આપો, અને બની શકે તો યુપીએસસી ઇન્ટરવ્યૂ પણ એટલીસ્ટ હિન્દીમાં આપો. બરાબર, ગુજરાતીમાં આપવા માટે ચિંતા ન કરતા, અને જ્યાં સુધી હિન્દીમાં આપી શકાય ત્યાં સુધી ગુજરાતીમાં ના જતા. ગુજરાતીમાં કમ્પેરેટિવલી ઇંગ્લિશ અને હિન્દી કરતાં વધારે ઓછા માર્ક્સ આવે છે, એ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, પ્રોબ્લેમ કંઈ નથી, ગુજરાતીમાં તમે આપી શકો છો, ડિપેન્ડ ઓન યોર પ્રિપરેશન એન્ડ યોર ગાઈડન્સ. તો વાત કરું, જે વિદ્યાર્થી મિત્રો વગર ફી ભરીએ અથવા ફ્રીમાં યુપીએસસી કોચિંગ મેળવવા માંગતો, એના માટે ગુજરાતની સ્પીપા સંસ્થા સતત કાર્ય કરે છે. તો તમારી સામે જે સિલેબસ છે એ સિલેબસ કંઈ અલગ સિલેબસ નથી, એ સિલેબસ યુપીએસસી પ્રિલિમ સિલેબસ જ છે. અને સ્પીપાની એક્ઝામ કંઈક ને કંઈક જે યુપીએસસી લેવલના ક્વેશ્ચન હોય છે એ રીતે પૂછવામાં આવે છે, સેમ પેટર્ન હોય છે. તમારી જે યુપીએસસીની પ્રિલિમ્સની જે સ્ટ્રેટેજી છે સેમ સ્ટ્રેટેજી તમે અહીંયા પણ એપ્લાય કરી શકો છો. થોડો ટ્વિસ્ટ છે, ટ્વિસ્ટ શું છે તમને હું આગળ જણાવીશ. સૌથી પહેલાં વાત કરીએ સિલેબસની, તો કરંટ અફેરમાં જે અગત્યના પોઈન્ટ ચાલે છે, કરંટ અફેરના સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન આવેલા હતા.
કરંટ અફેર કેટલા વર્ષનું કરવાનું? તો મિનિમમ 1 થી 2 વર્ષનું કરંટ અફેર તમારે કરવાનું, 1 વર્ષનું તો કમ્પલસરી કરવાનું. કરંટ અફેરના ગુજરાતી માટેના સોર્સિસ શું છે? તો કરંટ અફેરના ગુજરાતી માટેના સોર્સિસ છે કે ભાઈ જે લોકલ પબ્લિકેશન વાળા ગુજરાતીમાં મેગેઝિન બહાર પાડે છે એ તમે વાંચી શકો છો. પણ તમારો ટાર્ગેટ જો યુપીએસસી એક્ઝામ હોય અને તમે કરંટ અફેર સારી રીતે તૈયારી કરવા માંગો છો તો તમારી પાસે ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ રહેશે, અને આ ડે બાય ડે તમે તૈયાર કરી શકો છો. મંથલી તૈયાર કરવું હોય તો વિઝન આઈએસની પણ મંથલી મેગેઝિન આવે છે, તમે યુઝ કરી શકો છો. અધર પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મંથલી મેગેઝિન આવે છે, એ પણ તમે પ્રિફર કરી શકો છો કરંટ અફેરના પ્રિપરેશન માટે. પછી વાત કરું હિસ્ટ્રીની, તો યુપીએસસી એક્ઝામ હોય કે સ્પીપા એક્ઝામ હોય, સૌથી વધારે હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન આવે. તો હિસ્ટ્રીના 3 પાર્ટ છે, એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આવશે મોડર્ન હિસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રીમાંથી. તો તમે જ્યારે પણ હિસ્ટ્રીનો કોઈ પણ મટીરિયલ લઈને બેસો ત્યારે તમારે સૌથી પહેલાં કયો ટોપિક પૂરો કરવાનો? તો મોડર્ન હિસ્ટ્રી વાળો જે ટોપિક છે એ સૌથી પહેલાં પૂરો કરો, બાદમાં તમારે એન્શિયન્ટ અને મિડ્યુઅલ તરફ જવાનું. એન્શિયન્ટ અને મિડ્યુઅલનો સિલેબસ એ ઘણો લાંબો છે. ઘણા બધા વિદ્યાર્થી એમાં પણ ક્વેરી હતી કે સર એન્શિયન્ટ અને મિડ્યુઅલમાં લાડ બધો સિલેબસ છે, શું પૂછાશે, ખબર નથી, સમય ઓછો છે, ટૂંકમાં તૈયારી કઈ રીતે કરી? તો એનો જવાબ છે જીસીઆરટી, ગુજરાતી પાઠ્યપુસ્તક 11-12 ધોરણ ઇતિહાસ, બરાબર, અને ધોરણ 8 થી લઈને 10 સુધી, એમાં જે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપેલો છે એ કરીને જાઓ, ઇનફ છે. સ્પીપા માટે તો ઇનફ જ છે, બરાબર. ઇવન ઘણા બધા પોઈન્ટ છે, તમને યુપીએસસીમાં પણ કામ લાગશે. પછી વાત કરીએ જીઓગ્રાફીની, તો જીઓગ્રાફીમાં યાદ રાખો જીઓગ્રાફીના ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન કરતાં તમે કરંટ અફેર બેઝ જે ક્વેશ્ચન છે એને વધારે ફોકસ કરો. યુપીએસસીનો પણ સેમ ટ્રેન્ડ છે, જીપીએસસીનો ટ્રેન્ડ થોડોક અલગ છે, જ્યારે સ્પીપાનો ટ્રેન્ડ યુપીએસસીની જેમ જ છે. એટલે બેઠે બેઠા તમને ટોપિકમાંથી સીધા જીઓગ્રાફીના ક્વેશ્ચન નહીં પૂછાય. ઓકે, વર્લ્ડ જીઓગ્રાફી કરવાની જરૂર નથી. હા, ખાલી જે કરંટ અફેરમાં કોઈ પણ સ્થાન, કોઈ જગ્યા, કોઈ કેપિટલ કે કોઈ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવતું હોય તો એ તમારે ખાલી ધ્યાનમાં રાખવું, એવા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને જે ઇન્ટરનેશનલ વોટર બોડી હોય, બરાબર, એના સરાઉન્ડિંગ નેચરવાળા જે ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે, તે તમે ફોકસ કરી શકો છો. વાત કરી ઇન્ડિયન પોલિટીની, તો ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સમાં તમારી પાસે લક્ષ્મીકાંત હોય તો લક્ષ્મીકાંત, અધર કોઈ પણ ગુજરાતના પબ્લિકેશનની કોઈ પણ તમારી પાસે મટીરિયલ છે એ તમે વાંચી શકો છો. સૌથી વધારે ક્વેશ્ચન કોઈ ટોપિકમાંથી આવતા હોય તો પોલિટીના પાર્ટ 5 પાર્લામેન્ટવાળા ટોપિકમાંથી આવશે. તો સૌથી પહેલાં પાર્લામેન્ટવાળો ટોપિક કરો, બાદમાં સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી, ઓકે, રાજ્યની વિધાનસભા કરો, બાદમાં ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ થોડુંક ડીપમાં જોઈ લો પણ, અને ડીપીએસપીના બેઝિક, અને ખાસ કરીને જેટલા પણ પંચાયતી રાજમાંથી ક્વેશ્ચન આવે છે તો આ બધા, આ મેઇન છે એ છે પાર્લામેન્ટ એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ, મોસ્ટ ઓફલી ક્વેશ્ચન એની આજુબાજુના રહેશે. અને આની સિવાયના જે ટોપિક છે તો એ ટોપિકમાં ખાસ કરીને કયા પદ, પદની ઉંમર, પદમાં લાયકાતો, પદમાં રિમૂવલ, બરાબર, આ બધા અલગ અલગ જે પદો છે તો એ પદો પણ પૂછાઈ શકે છે. તો એ સૌથી પહેલાં તૈયાર કરો, અને આ ઇઝી છે કમ્પેરેટિવલી આખે આખું બંધારણ કરવા કરતાં. તમે ટાર્ગેટેડ પ્રિપેરેશન આ રીતે કરી શકો છો, લોકસભા, રાજ્યસભા, પછી રાષ્ટ્રપતિ, બરાબર, પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પછી સેમ વસ્તુ રાજ્યમાં ગવર્નર. તો આ રીતે તમે તૈયારી કરી શકો છો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, બરાબર, જજોની નિયુક્તિ, કરંટ અફેરનો સૌથી વાયબ્રન્ટ ટોપિક કોલેજિયન સિસ્ટમ, એનજેક. તો આની તમે બેઝિક પ્રિપરેશન કરી શકો છો. સૌથી વધારે અગત્યનું છે એ છે સોશિયલ વેલફેર સ્કીમો, કે જે પ્રજા કલ્યાણ માટે હમણાં કરંટ અફેરમાં જે સ્કીમો આવે છે એક ઓવરવ્યૂ એના પણ જોતા જાઓ, કઈ સ્કીમમાં કયા લાભ મળે છે એ પણ પૂછાઈ શકે છે. હવે જે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલાઇઝ તૈયારી કરતા હોય છે ક્લાસ 3 ટાઈપની, એ વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ પડે છે ઇકોનોમીમાં. ઇકોનોમીમાં શું તૈયાર કરવું? તો જો ઇકોનોમીમાં 2 પ્રિપરેશન છે, શોર્ટ અને ફૂલ. શોર્ટ તૈયારીમાં તમે શું કરી શકો છો? તો સિમ્પલી તમે વર્લ્ડ ઇનબોક્સની બુક લઈ શકો છો. શોર્ટમાં તમારે ઓવરવ્યૂ જોવું હોય તો સ્પીપાને પોઈન્ટ ઓફ વ્યૂ, અત્યારે સ્પીપામાં ક્વેશ્ચન પૂછાય અને એને એડ્રેસ કરી શકવા છે, બરાબર. જીડીપી શું છે, જીડીપી કેલ્ક્યુલેશન, પછી બેન્કિંગ ક્લાસિફિકેશન, અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, આ બધાના કો રિલેશન છે. પછી કરંટ અફેરમાં જે કોઈ ઇકોનોમિકલ સ્કીમ આવતી હોય તો મુદ્રા યોજના છે, અન્ય કંઈ પણ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, બરાબર. તો આ બધાની જે અલગ અલગ ઓવરવ્યૂ છે, બજેટ છે, આ બધી ઇન્ફોર્મેશન બહુ શોર્ટ એન્ડ સ્વીટ બહુ સારી આપેલી છે, તમે વાંચી શકો છો. શોર્ટ ટર્મ માટે વેલ એન્ડ ગુડ છે. લોંગ ટર્મ પ્રિપરેશન કરવી હોય તો લોંગ ટર્મ માટે તમે મૃણાલ સરનું મટીરિયલ યુઝ કરી શકો છો, એની પીપીટી અને એમનું મટીરિયલ કન્ટેન્ટ ઓનલાઈન અવેલેબલ છે, ડાઉનલોડ કરીને મોબાઈલ કે લેપટોપ કમ્પ્યુટરમાં વાંચી શકો છો. અધરવાઇઝ તમે એની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો, એ તમને વધારે હેલ્પફુલ છે. એકદમ બેઝિક અને બહુ સરળ આપેલું છે,
અને તમારે બુક રિફર કરવી હોય બરાબર, તો કોઈ પણ પબ્લિકેશનનું તમે ક્લાસ 1-2 નું મટીરિયલ લઈ શકો છો બરાબર. ઇન્ડિવિજ્યુઅલ હું સામાન્ય રીતે વિદ્યાર્થીઓને યુવા પબ્લિકેશન પ્રિફર કરું છું, પણ યુવા ના પણ હોય તો અન્ય પણ લઈ શકાશે બરાબર. એની વેરીફાઈ મારીયાર કરવાની જરૂર છે નહીં, તમે પ્રિફર કરી શકો છો, વાંચી શકો છો. કન્ટેન્ટમાં થોડું ઘણું ઉપર નીચે હશે, બાકી કન્ટેન્ટ હશે તો એક જ છે, તો એ તમને એમાં હેલ્પફુલ થશે. હવે એન્વાયરમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે યુપીએસસીની અંદર, યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ અંદર. તો સેમ કોન્સેપ્ટ અહીંયા સ્પીપામાં પણ જોવા મળે છે. પર્યાવરણ માટે તમે લિબર્ટીની બુક પ્રિફર કરી શકો છો, પર્યાવરણ બહુ શોર્ટ એન્ડ સ્વીટ અને સારું કન્ટેન્ટ આપેલ છે, થોડી ઘણી ભૂલો છે તો એ જરાક અવગણના કરીને બાકી બધું કન્ટેન્ટ બહુ સારું છે, તમે વાંચી શકો છો બરાબર. તો એ તમને ખાસ હેલ્પફુલ થશે બરાબર. અન્ય પણ પબ્લિકેશનોની પર્યાવરણની બુકો છે, તો તમને જે પણ પ્રિફર કરે કલરિંગ લેજો બુકો, કે જેથી એને લીધે તમને ઘણી બધી જે ડિફરન્સીએશન છે બરાબર એ બહુ સારી રીતે ખ્યાલ આવી જશે. થોડું ઘણું એન્વાયરમેન્ટ રિલેટેડ જે કન્ટેન્ટ છે એ તમારું જિયોગ્રાફીમાં પણ કામ લાગશે, ફિઝિકલ જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા, તો એ પણ તમને એટલું જ હેલ્પફુલ થશે. એન્વાયરમેન્ટ ઉપર વધારે ફોકસ કરજો, એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ સાયન્સ, તો એના ક્વેશ્ચન તમને આવશે. બેઝિક સાયન્સ તૈયાર કરેલો છે તો એ થશે. સાયન્સની શોર્ટમાં તૈયારી કરવાનો એક જ રસ્તો છે, એનસીઆરટી અથવા જીસીઆરટી, જે તમને વધારે પ્રિફર પડે. કારણ કે બેઠું બેસીને તમે જે સાયન્સની બુકો વાંચવા બેસશો, જનરલ સાયન્સ સામાન્ય નોલેજ ટાઈપ, તો મેળ પડશે નહીં. બેટર છે એની કરતાં વધારે ટાઈમ તમે બીજા સબ્જેક્ટને આપો જે તમને વધારે હેલ્પફુલ થશે. જો સાયન્સમાં નથી ટપો પડતો તો તમે આર્ટ્સ કે કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી છો તો, સાયન્સના વિદ્યાર્થી છો તો ફટાફટ પૂરું કરો. હવે વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી એક્ઝામ અને સ્વીપામાં એક ટ્વિસ્ટ છે, ટ્વિસ્ટ અહીંયા છે કે યુપીએસસીમાં જે સીસેટ પેપર છે, જનરલ સ્ટડી પેપર 2 છે, એના માર્ક્સ ગણાતા નથી, ખાલી ક્વોલિફાઇંગ પેપર છે, જ્યારે સ્વીપામાં ગણાય છે. તો સ્વીપામાં તમે કમ્પ્રિહેન્સિવ રિઝનિંગ, મેથ્સ, ડેટા એનાલિસિસ, આના માટે તમે પ્રોપર તૈયારી કરી શકો છો બરાબર. હવે આના માટે હું જે બુક પ્રિફર કરવાનું કહું છું વિદ્યાર્થીઓને એ છે વર્લ્ડ ઇન બોક્સની મેથ્સ રિઝનિંગની બુક, અને યુવાની મેથ્સ અને રિઝનિંગની બરાબર. એમાં યુવામાં સેપરેટ છે, વર્લ્ડ ઇન બોક્સમાં કોમ્બિનેશન. કોમ્પ્રિહેન્સિવ માટે તમે ન્યૂઝ પેપર પ્રિફર કરી શકો છો, ઇંગ્લિશ ન્યૂઝ પેપરના ફકરા ઉપરથી આન્સર લખવાનું. હિન્દી ગુજરાતીમાં હશે એટલે તમે ચિંતા કરવાની જરૂર નથી, યુપીએસસીમાં હિન્દી અને ઇંગ્લિશ બે હોય છે, ઘણી વખત વિદ્યાર્થી વટવાતા હોય છે, તો આ તમારો સ્કોરર સબ્જેક્ટ થઈ શકે. થોડી પ્રેક્ટિસ કરો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવાનો રસ્તો છે છે પેપર 2 બરાબર. કટ ઓફ ક્યાં સુધી રહી છે તો ડિપેન્ડ ઓન પેપર્સ બરાબર. 100 થી લઈને 120 માર્ક્સ સુધીની અંદર જ કટ ઓફ રહી છે પર ફિલિપ્સ. એની તમે બહાર જશો તો તમે સેકન્ડ સ્ટેજની અંદર આવશો એસે માટે. એસે માટે શું કરશો તો એસે માટે તમારે દરેક સેક્ટરમાં બરાબર, દરેક સેક્ટર મતલબમાં દરેક જે ચેલેન્જીસ છે ગુજરાતની કે ભારતની, એમાં જે ઓલરેડી એસે પૂછાઈ ગયા છે, એમાં તમારે ડિટેલ કન્ટેન્ટ ભેગું કરવું પડશે, એના ઉપર તમારે થોડી ગ્રીપ લાવવી પડશે, 360 એંગલ ડેવલપ કરવો પડશે, તમારી મૌલિકતાને જગાડવી જોશે, કઈ રીતે જાગશે પ્રેક્ટિસ કરીને. હવે સર એટલું બધું તો કહી દીધું બરાબર, સિલેબસે આપી દીધું, પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન પેપર ક્યાંથી લાવો? બહુ ઇઝી છે, સ્પીપાની ઓફિશિયલ વેબસાઇટ છે, સ્પીપાની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર તમને મળી રહેશે ફોર ફિલિમ્સ. તો એ ફિલિમ્સના પેપર્સ તમે પ્રેક્ટિસ કરી શકો છો ફોર ધીસ પોર્શન, નોટ ધીસ પોર્શન બરાબર. ઉપરના પોર્શન માટે તમને કાંઈ હેલ્પફુલ થશે નહીં, કારણ કે જે થિયરીવાળા ક્વેશ્ચન હશે રિપીટ પૂછાશે નહીં, અને કરંટ અફેરવાળા ક્વેશ્ચન હશે તો એ પણ પૂછાશે. ઓકે, તો નીચેનું જે પેપર 2 છે, પેપર 2 તમને ખાસ હેલ્પફુલ થઈ શકે છે, તો એના ઉપર ફોકસ કરી શકો છો. અધરવાઇઝ ઓલરેડી ઘણા બધા મોક ટેસ્ટ પેપર યુપીએસસીના પણ અવેલેબલ છે, એ પણ યુઝ કરી શકો છો ઇફ યુ આર કમ્ફર્ટેબલ ઇન ઇંગ્લિશ ઓર હિન્દી લેંગ્વેજ પર્ટિક્યુલરલી. પ્રિપરેશન યાદ રાખો, સ્પીપા ગણો કે યુપીએસસી પ્રિપરેશન ગણો, પ્રિપરેશનમાં કોઈ ડિફરન્સ છે નહીં, પણ સ્પીપામાં જશો તો તમને કોચિંગ એ મળશે, પ્લસ શિષ્યવૃત્તિની વાત મેં જે તમને લાસ્ટ ટાઈમ કરી હતી એ પણ તમને એટલી જ હેલ્પફુલ થશે. આશા રાખું છું અહીંયાથી તમારી તૈયારીવાળા જે પણ ડાઉટ છે એ સોલ્વ થઈ ગયા છે બરાબર. બુકવાળા લેક્ચર ઓલરેડી અવેલેબલ છે, એની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો, જેમાં ડિટેલ વિથ બુક આપેલી છે. પ્રિપરેશન સેમ જ છે, દર વર્ષે કંઈ પ્રિપરેશન કરવાની રીત બદલાય છે, સેમ જ રહેશે મટીરિયલ અને દરેક વસ્તુ. ખાસ તૈયારી કરો, અને કોઈ પણ ડાઉટ હોય તો તમે અવશ્ય જણાવો. અને ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, તમારાથી વિદાય લઉં એ પહેલા, જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે આ માહિતી ગમી હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો. હવે માહિતી સાથે હું સતત તમને મળતો રહીશ, મળશું નવા લેક્ચર નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારાથી વિદાય લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.